આણંદ શિક્ષક સંઘમાં 98 લાખની ઉચાપતના મામલે શિક્ષક સંઘના પ્રમુખ સહિતના લોકોને નોટિસ ફટકારી હોવાની અટકળો લગાવવામાં આવી છે. પ્રમુખ અરવિંદ ચાવડા દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપી હોવાની ચર્ચા છે. અરવિંદ ચાવડા સહિત અન્ય 3ને નોટિસ ફટકારી હોવાની ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મૌન સેવી રહ્યા છે. શિક્ષકોના પગારમાંથી પૈસા ઉઘરાવી ઉચાપત કરી હતી તે શિક્ષકો દ્વારા તકેદારી આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તકેદારી આયોગે કલેક્ટર અને ડીડીઓને આ તપાસ સોંપી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો હતો. તકેદારી આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર ડીડીઓને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે 98 લાખની ઉચાપતનો આ મામલો છે અને આ બાબતની તપાસ સોંપવામાં આવી. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સત્યમ પાસેથી. જી જણાવો, શું વધુ વિગત છે આ વિશેની? હલો. જી જી ઘનશ્યામ, આપ જણાવો શું વધુ વિગત છે? જણાવી દઈશ કે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છે, જે સાધારણ જે જિલ્લા પંચાયતની સાધારણ સભા દ્વારા મંજૂર બંધારણમાં ગેરકાયદેસર ફેરફાર કરી મહિલા સભ્યોના જે મતાધિકાર હતો તે છીનવી અને શિક્ષકોના જે પરસેવાની કમાણી હતી તેને મન ફાવે તેવા ઠરાવો કરીને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષ 2004 થી લઈને આજ દિન સુધીના જે પ્રમુખ છે, જે અરવિંદભાઈ ચાવડા છે, તેમના દ્વારા નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી. ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે શિક્ષકોની સામે આવ્યો હતો અને ત્યારબાદ શિક્ષકોએ ગત તારીખ 8/1/2019 ના રોજ જે રીતેશ પટેલ છે તેમની આગેવાનીમાં એક નીતિ આયોગ છે અને ત્યારબાદ જે શિક્ષણ વિભાગ છે તેમાં એક પત્ર લખ્યો હતો અને ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ જિલ્લા કલેક્ટર અને આવ્યા હતા. મહત્વની વાત એ છે કે જે રિપોર્ટની તપાસ કર્યા બાદ સમગ્ર જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ સ્પષ્ટપણે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે નિવેદિતા ચૌધરીને સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે જે કસૂરવારો છે અને જેમણે શિક્ષકોના જે હિતને ઠેસ પહોંચાડી છે તેમની સામે પગલા ભરવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ આજ દિન સુધી મિથુન ચોક્કસપણે કહીશ કે કોઈ પણ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા પગલા ભરવામાં નતા આવ્યા. પરંતુ જે પોલિટિકલ પ્રેશર બન્યું હતું અને એક તરફ જે વાત કરવા જોઉં તો અરવિંદભાઈ ચાવડા છે તે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે ત્યારે બંને પક્ષ દ્વારા એક આ બાબતે પ્રેશર આવ્યું હતું અને આજે હાલમાં એવું કહેવાય છે કે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેમના દ્વારા અરવિંદભાઈ ચાવડા સહિત 3 જણને નોટિસ પાઠવવામાં આવી છે. પરંતુ જે શિક્ષણ અધિકારી છે આ મામલે કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો આજે 98 લાખ રૂપિયાનો જે મામલો છે તે મામલાને લઈને શિક્ષણ જગતમાં પણ ચકચાર મચી છે. જી 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 આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ.